ગણિત ગમત ધોરણ પાંચ પ્રકરણ ત્રણ કેટલા ચોરસ પ્રશ્ન એક નીચે આઠ ચોરસ સેમીનો લંબચોરસ છે બાળકો અહીં એક લંબચોરસ આપેલું છે તેનું ક્ષેત્રફળ છે આઠ ચોરસ સેમી એટલે કે અહીં એક સમાન ચોરસ આઠ ચોરસથી બનેલો આ લંબચોરસ છે જેમાં દરેક ચોરસનું માપ ધારો કે એક સેમી બાય એક સેમીનું છે હવે તેમાં પ્રશ્ન એ બે સીધી લીટી દોરી આપેલ લંબચોરસને ચાર સમાન નાના લંબચોરસમાં વિભાજીત કરો બનતા નવા દરેક લંબચોરસનું ક્ષેત્રફળ શોધો બાળકો આપણે આ લંબચોરસને ચાર સમાન નાના લંબચોરસમાં વિભાજીત કરવાના છે તે પણ બે સીધી લીટી દોરીને બાળકો માત્ર બે સીધી લીટી દોરીને આપેલ લંબચોરસને ચાર સમાન લંબચોરસમાં વિભાજીત કરવાના છે બાળકો વિભા વિચારવું જોઈએ આપણે આ લંબચોરસમાં એવી કઈ જગ્યાએ આપણે માત્ર બે જ લીટી દોરીએ કે જેથી ચાર લંબચોરસ મળે અને તે ચારે ચાર લંબચોરસ સમાન જ માપના હોવા જોઈએ વિચારો જોઈ ધારો કે આ લંબચોરસમાં હું એક લીટી અહીં આડી વચ દોરું અને એક લીટી અહીં ઊભી વચ દોરું તો બાળકો આપણને ચાર લંબચોરસ મળશે આ એક લંબચોરસ આ બીજું લંબચોરસ આ ત્રીજું લંબચોરસ અને આ ચોથું લંબચોરસ તેમજ જોઈ શકાય છે કે આ ચારે ચાર લંબચોરસના માપ સમાન હશે તો બાળકો આપણે અહીં આ રીતના બે લીટી દોરીએ અને આ બંને લીટી સીધી જોવી જોઈએ બે રેખા દોરીએ આમ આપેલ લંબચોરસમાં બે સીધી લીટી દોરતા આપણને ચાર એક સમાન લંબચોરસ મળે છે બાળકો વિચારો જોઈ હવે કોઈ એવી અલગ રીતના આ બે લીટી દોરી શકાય કે જેથી ચાર એક સમાન લંબચોરસ બને વિચારો જોઈ હવે આપણને આ મળેલા દરેક લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો બાળકો અહીં ચારે ચાર લંબચોરસ સમાન માપના જ છે આથી દરેક લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર જો બાળકો અહીં આ લંબચોરસ છે એમાં બે ચોરસ આવેલા છે એક અને બે અને બંને સમાન ચોરસ સમાન માપના ચોરસ છે અને બંને ચોરસનું માપ એક સેમી બાય એક સેમી ચોરસનું છે આથી એક અને બે તો દરેક લંબચોરસનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થશે પ્રશ્ન બી આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે બાળકો અહીં આ લંબચોરસમાં એટલે કે આઠ ચોરસ સેમી માપના લંબચોરસમાં આપણે માત્ર એક જ સીધી રેખા દોરવાની છે અને એ પણ એવી રીતના દોરવાની છે કે જેથી બે લંબચોરસ મળે અને બંને લંબચોરસના માપ સમાન હોય એટલે કે બે સમાન લંબચોરસ મળે વિચારો જોઈ આપણે આ એક સીધી લેખ રેખા કઈ રીતના દોરીશું કે જેથી બે સમાન લંબચોરસ મળે તો બાળકો અહીં ધારો કે હું વચ્ચોવચ્ચ એક આડી લીટી દોરું તો અહીં મને આ એક લંબચોરસ અને આ બીજું લંબચોરસ મળશે ખરું ને પણ ધારો કે હું અહીં ઊભી લીટી વચ્ચોવચ્ચ દોરું તો મને આ એક ચોરસ અને આ બીજું ચોરસ અને બંને સમાન માપના ચોરસ મળશે બાળકો આપણે જાણીએ છીએ કે ચોરસ તેને લંબચોરસ પણ કહી શકાય પણ લંબચોરસને ચોરસ કહેવાય નહીં તો આ ચોરસ છે તે લંબચોરસ કહેવાશે કહેવાશે જ આથી આપણે અહીં ઊભી લીટી દોરીએ તો પણ આપણને બે સમાન લંબચોરસ મળશે તેમજ જો આપણે અહીં આડી લીટી દોરશું તો પણ આપણને બે સમાન લંબચોરસ મળશે આમ બાળકો અહીં આડી લીટી દોરતા મને બે લંબચોરસ મળ્યા જે દરેકનું ક્ષેત્રફળ જોઈએ તો અહીં એક બે ત્રણ ચાર ચાર એક સમાન ચોરસ સમાવતા હોવાથી આ લંબચોરસનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેમી તેમજ આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ ચાર ચોરસ સેમી થશે હવે ધારો કે હું ઊભી લીટી દોરું વચ્ચોવચ તો પણ મને બે સમાન ચોરસ એટલે કે અહીં લંબચોરસ મળે છે તેમ કહી શકાય અને જોઈએ કે તેમનું ક્ષેત્રફળ અહીં પણ એક બે ત્રણ ચાર ચાર ચોરસ સેમી અને અહીં આ બીજા લંબચોરસનું ક્ષેત્ર ક્ષેત્રફળ પણ ચાર સેમી મળે છે આથી દરેક લંબ નાના લંબચોરસનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થશે પ્રશ્ન સી આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો બાળકો અહીં એક સીધી રેખા દોરવાની છે માત્ર એક સીધી રેખા તેમજ આ રેખા દોરતા બે સમાન ત્રિકોણ બને વિચારો જોઈ આપણે અહીં સીધી રેખા કઈ જગ્યાએ દોરશું અને કેવી રીતના દોરીશું કે જેથી આપણને બે ત્રિકોણ મળે અને બંને ત્રિકોણના માપ સમાન હોય તો બાળકો ધારો કે હું આ લંબચોરસમાં આ રીતના કોઈ રેખા સીધી લીટી દોરું અથવા આ રીતના કોઈ સીધી લીટી રેખા દોરું તો મને બે ત્રિકોણ મળશે અને બંને ત્રિકોણના માપ સમાન જ હશે જોઈએ આ મેં આ રીતના એક એક જ સીધી લીટી રેખા દૂરી હવે તેથી આ બંને ત્રિકોણના માપ આપણને સમાન જણાય છે આથી આપણને એક જ સીધી લીટી દોરતા બે સમાન માપના ત્રિકોણ મળ્યા હવે આપણે આ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો બાળકો આપણને આ લંબચોરસનું ક્ષેત્રફળ આપેલ જ છે આઠ ચોરસ સેમી હવે જો આપણે તેના બે એક સમાન ભાગ પાડીએ તો આઠ ચોરસ સેમીના બે એક સમાન ભાગ પાડતા દરેક ભાગમાં ચાર ચોરસ સેમી મળે એટલે કે ચાર સેમી અને ચાર સેમી આથી કહી શકાય કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ ચાર સેમી થશે ઉપરાંત બાળકો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે આપેલ આકૃતિને જો ગ્રાફ પેપર પર મૂકવામાં આવે તો તેનાથી જે આચ્છાદિત ખાનાઓ છે તે પરથી આપણે ક્ષેત્રફળ શોધતા શીખ્યા તો તે મુજબ આપણે આ આકારનું ક્ષેત્રફળ શોધીએ તો અહીં આખું ખાનું એક આ આખું ખાનું બીજું એક એટલે એક અને બે બે ક્ષેત્રફળ થયા હવે અહીં આ ખાનું જોઈએ તો તે અડધાથી વધુ ભરેલું ખાનું છે અને આ ખાનું પણ અડધાથી વધુ ભરેલું છે જ્યારે આ બંને ખાના અડધાથી ઓછા ભરેલા અથવા અડધાથી ઓછા ઢંકાયેલા છે આથી આ બંને ખાનાને આપણે ગણતરીમાં લેશું નહીં માત્ર આ બંને ખાના તેમજ આખા ભરેલા બે ખાનાને ગણતરીમાં લેતા આપ આ આકારનું ક્ષેત્રફળ એક બે ત્રણ અને ચાર ચાર ચોરસ સેમી મળે જે આપણો જવાબ છે પ્રશ્ન ડી બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક ચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજીત થાય દરેક આકારનું ક્ષેત્રફળ જણાવું બાળકો આપણે માત્ર બે જ સીધી રેખાઓ બે જ સીધી લીટીઓ દોરવાની છે અને એ એવી રીતના દોરવાની છે કે જેથી એક ચોરસ અને બે સમાન માપના ત્રિકોણમાં વિભાજીત થાય તો બાળકો વિચારવું જોઈ આ કેવી રીતે શક્ય છે તો ધારો કે આ લંબોરસમાં હું અહીં બરાબર વચ્ચોવચ એક લીટી દોરું અને એમાંથી એક ચોરસની ઉપર સોરી એક લંબચોરસની ઉપર આ રીતના એક ત્રાસું આ ત્રાસી લીટી દોરવું આથી બે સમાન માપના ત્રિકોણ અને એક લંબચોરસ મળ્યું પણ બાળકો આપણે તો સમાન માપનો અરે સોરી એક ચોરસ અને બે સમાન માપના ત્રિકોણ શોધવાના છે તો આથી આપણે આડી લીટી દોરવી તે પોસિબલ નથી તે શક્ય નથી તો હવે આપણે વચ્ચોવચ આ રીતના એક ઊભી લીટી દોરીએ તેથી મને એક ચોરસ મળ્યું તેમજ એક બીજું ચોરસ મળ્યું હવે આ ચોરસમાં હું વચ્ચોવચ એક ત્રાસી લીટી દોરું આ ત્રાસી લીટી ત્રાસી રેખા દોરતા આ ત્રિકોણના આ ચોરસના આ બે ભાગમાં વેપા થયું અને બંને આકાર ત્રિકોણ છે આથી જોઈ શકાય બાળકો કે અહીં આ લંબચોરસમાં બે સીધી લીટી કે બે સીધી રેખા દોરતા એક ચોરસ મળ્યું તેમજ બે સમાન માપના ત્રિકોણ મળ્યા હવે આપણે આ દરેક આકારનું ક્ષેત્રફળ જોઈએ તો અહીં આ ચોરસમાં જોઈ શકાય કે એક સમાન માપના ચાર ચોરસ હોવાથી આ ચોરસનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેમી તેમજ અહીં આ ચોરસ હતું તે પણ ચાર ચોરસ સેમી હતું અને તેમાં એક ત્રાસી લીટી સીધી લીટી દોરીને આપણે તેને બે સમાન ભાગમાં બે સમાન ત્રિકોણમાં વિભાજિત કર્યું આથી ચાર ચોરસ સેમીના બે સમાન ભાગમાં વિભાજિત કરતાં દરેક ભાગનું ક્ષેત્રફળ તે બે ચોરસ સેમી થાય એટલે કે આ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થશે બાળકો બીજી રીતના જોઈએ તો આ જે ચોરસ છે તેમાં આપણે વચ્ચે સીધે લીટી દોરતા આપણે તેને બે ત્રિકોણમાં વિભાજિત કર્યા હવે આપણે આગળના વિડીયોમાં જે રીતના ગ્રાફ પેપર પર આકૃતિનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા તે મુજબ અહીં ક્ષેત્રફળ આપણે શોધીએ તો આ ત્રિકોણમાં એક આખું ભરેલું ખાનું આખું ઢકાયેલું ખાનું એક છે જે આખું છે તેમજ અડધા બરાબર અડધા ઢકાયેલા ખાના એક અને બે છે આ અડધા ખાના બે થઈ અને એક આખું ખાનું બને તે આપણે છાણીએ છીએ તો આ અડધું ખાનું અને બીજું અડધું ખાનું બે મળીને એક આખું ખાનું થશે અને બીજું એક આખું ખાનું તો હતું જ તો આ એક વત્તા એક એટલે બે ચોરસ સેમી આપણો જવાબ થશે તો બાળકો આ રીતના પણ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી મળે છે બાળકો આ આઠ ચોરસ સેમી માપના લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતના અલગ રીતના દોરો કે જેથી તેમાં પણ ચોરસ અને બે સમાન માપના ત્રિકોણમાં તે લંબચોરસ વિભાજિત થાય બાળકો વિચારો જઈ એવી બીજી કોઈ રીત શક્ય છે આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલ આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માગેલ ક્ષેત્રફળ મળે દરેક ચોરસ એક સેમી બાય એક સેમી માપનું છે બાળકો અહીં એક આકૃતિમાં એક આકાર આપેલ છે અને અહીં ઉપર દસ ચોરસ સેમી ક્ષેત્રફળ જણાવેલ છે બાળકો અહીં જોઈ શકાય કે આ આકાર અધૂરો છે આપણે આ આકારને એવી રીતના પૂરો કરવાનો છે કે જેથી આકાર દ્વારા જે કવર થતો આચ્છાદિત થતો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી જ થવું જોઈએ તો બાળકો અહીં આ રીતના ગોઠવણી અથવા આ રીતના આકાર બનાવો તો ઘણી બધી રીતના શક્ય છે આપણે કોઈ એક રીત તેમાં વિચારીએ તો પ્રથમ બાળકો અહીં આ બે લીટીઓ છે તેની ધારો કે અહીં એક લીટી કરી નાખું તો આ જે ત્રિકોણ આકાર બને પ્રથમ તેનું ક્ષેત્રફળ વિચારીએ તો અહીં આ બંને ખાના આખા ભરેલા ખાના હોવાથી આ એક ચોરસ સેમી અને બીજું પ્લસ એક એટલે બે ચોરસ સેમી આ બંનેનું ક્ષેત્રફળ થશે તેમજ અહીં જોઈએ તો આ ત્રિકોણ બરાબર અડધું કવર થાય છે તેમજ આ ત્રિકોણ પણ બરાબર અડધું કવર થાય છે તો એક અને બે એ જ રીતના અહીં પણ આ ત્રિકોણ અડધું બરાબર કવર થાય છે અને અહીં પણ એટલે કે આ ચોરસનો અડધો ભાગ એ ત્રિકોણ બનાવે છે તો અહીં આ બે અડધા ભાગ છે અને અહીં પણ આ બે અડધા ભાગ છે અને બરાબર અડધા ભાગ છે ચોરસના તો અહીં આ ચાર અડધા ભાગ જે આખા ભાગમાં વિભાજીત કરવા હોય તો બે આખા ભાગ અથવા બે આખા ચોરસ મળે ફરીથી બાળકો ચાર અડધા ચોરસને ભેગા કરતાં બે આખા ચોરસ મળે એટલે કે આ ચાર ટુકડામાંથી બે આખા ચોરસ મળે તેમજ આ બે એટલે આ આકારનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેમી હવે દસ ચોરસ સેમી કરવા માટે વધારાના બીજા છ ચોરસ સેમી જોઈએ કેમ કે આ આકારનું ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ થયું હવે બીજા છ ચોરસ સેમી ઉમેરતા અહીં આકારનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી થાય તો બાળકો ધારો કે હું અહીં એક લીટી અને આ એક લીટી કરું અને અહીં આ રીતના બીજી લીટીઓથી આ છ ખાનાને કવર કરી દઉં તો આ ચાર સેમી અને આ છ સેમી બંને થઈને દસ ચોરસ સેમી થાય અથવા ધારો કે આ ઉપરનું તો ચાર ચોરસ સેમી છે હું અહીંના આ છએ છ ચોરસને કવર કરીને અહીં છ વત્તા ચાર સેમી એટલે દસ ચોર સેમી કરી શકું અથવા ઈચ્છા થાય તો તમે બાળકો આ રીતના પણ કવર કરી શકો કે આ છ ખાનાને તમે કવર કરીને આ છ ચોરસ સેમી વધતા ચાર ચોરસ સેમી એ રીતના પણ તમે દસ ચોરસ સેમી કરી શકો અથવા તમે ધારો કે અહીં આડા છ ચોરસ લેવા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો તમે આ રીતના અહીં એની હદ એની બાઉન્ડ્રી દોરીને પણ તમે દસ ચોરસ સેમીનું આકાર બનાવી શકો બાળકો તમે આ રીતના અલગ અલગ ઘણી બધી રીતના આકારને પૂરો કરી અને એવી રીતના પૂરો કરો કે જેથી તે આકારનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી થાય તો બાળકો આપણો આ આકાર બની ગયો જરા ગણો જોઈએ કે આ આકારનું ક્ષેત્રફળ કેટલું થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ખાના આખા અને ચાર ખાના અડધા ચાર ખાના અડધા એટલે બે ચોરસ સેમી વત્તા આઠ ચોરસ સેમી એટલે થઈ ગયા ટોટલ દસ ચોરસ સેમી તે જ રીતના આ પ્રશ્નમાં જોઈએ તો અહીં આપણને એક લીટી આપેલ છે અને આપણે ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતો આકાર દોરવાનો છે તો અહીં જોઈએ તો આ અડધો અને અડધો બે ચોરસ અડધા ભેગા થઈ અને એક આખું ચોરસ ખાનું બનાવે છે તેમજ આ એક ચોરસ ખાનું તો છે જ તો અહીં અડધો ને અડધો એક અને આ એક એટલે થઈને જો આ અહીંથી ત્રિકોણ જેવો આકાર વિચારીએ તો તેનું માપ બે ચોરસ સેમી થાય તો હવે તમે આ જેમ ત્રિકોણ છે તે જ રીતના અહીં પણ એક ત્રિકોણ બનાવીને બે ચોરસ સેમી વથા બે ચોરસ સેમી ચાર ચોરસ સેમી કરી શકો છો અથવા તમે અન્ય રીતના પણ બે ચોરસ સેમી કરી શકો જેમ કે આ ત્રિકોણ તો બે ચોરસ સેમી છે હવે હું બાજુના અહીં આ એક અને બે ચોરસને ભેગા કવર કરીને અહીં ચાર ચોરસ સેમીનો આકાર બનાવી શકું અથવા હું આ બાજુના બે નહીં પણ આ બાજુના બે ચોરસ લઈને અહીં ચાર સેમી ચાર ચોરસ સેમી માપનો આકાર બનાવી શકું તો બાળકો જુઓ જે આ દોરેલો આકાર છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો અહીં આખા ચોરસ ખાના એક બે ત્રણ ત્રણ ખાના આખા છે તેમજ બે અડધા છે બે અડધા ખાના ભેગા થઈને એક આખું ચોરસ ખાનું કરે તો અહીં ત્રણ વત્તા એક એટલે ચાર ચોરસ સેમી જે આપણો માગેલ જવાબ થશે માગેલ આકાર થશે ત્રીજો પ્રશ્ન બે ચોરસ સેમી તો બાળકો અહીં આકારને આપણે અધૂરા આકારને એવી રીતના પૂરો કરીશું કે જેથી ક્ષેત્રફળ બે ચોરસ સેમી મળે તો બાળકો અહીં વિચારીએ કે ધારો કે આ એક ત્રિકોણ છે તો આ ત્રિકોણમાં એક અડધું ચોરસ અને બીજું અડધું ચોરસ તો બે અડધા ભાગ ભેગા થઈને એક આખું ચોરસ બનાવે છે તો અહીં ધારોકે હું આમ લીટો કરું તો તે એક આખું ચોરસ બનાવશે હવે આપણે અહીં બે ચોરસ સેમી થાય તેટલા ક્ષેત્રફળનું આકાર બનાવવાનો હોવાથી એક ચોરસ સેમી તો મળી ગયું હવે આપણે માત્ર એક ચોરસ સેમી જ મેળવવાનું છે તો આ માટે હું ધારો કે અહીં લીટો કરી અને આ એક ચોરસને કવર કરી લઉં તો તેથી બનતા આકારનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થશે તે જ રીતના ધારો કે આ ચોરસની બદલે હું આ ચોરસ લઉં તો અહીં પણ આ રીતના કવર કરતાં આકારનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થશે અથવા બાળકો હું અહીં આ રીતના જોડું અને અહીં આ રીતના જોડું તો મને અડધા ચોરસ ચાર મળશે ચાર અડધા ચોરસ એટલે તેનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થાય તો તે રીતના પણ આપણને બે ચોરસ સેમી માપનો આકાર મળે તો બાળકો અહીં જોઈ શકો અડધા ને અડધો એક અડધો ને અડધો એક એક વત્તા એક એટલે બે ચોરસ સેમી જે આપણો માગેલ જવાબ થશે બાળકો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો અહીં દરેક ચોરસ એક સેમી બાય એક સેમીનું છે તો બાળકો અહીં આપણને પ્રથમ આ આકૃતિ આપેલ છે જેમાં આ છાયાંકિત ભાગ છે તે ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો બાળકો અહીં જોઈ શકાય કે આ આકારના આ પૂરા આકારનો બરાબર અડધો ભાગ તે છાયાંકિત છે તો આપણે પ્રથમ જો આ આખા પૂરા આકાનું ક્ષેત્રફળ શોધી લઈએ તો આપણે તેનો અડધો કરતાં આપણને છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે અથવા એમ પણ વિચારી શકાય કે આ આખા ચોરસના બે સરખા ભાગ કરીએ જેમાંથી એક તો છાયાંકિત ભાગ છે એક બીજો ભાગ છે તેનું આપણે સરળતાથી ક્ષેત્રફળ ગણી શકીએ છીએ તો અહીં જોઈએ કે આ ભાગનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી છે અને આને જ સમાન ભાગ આ હોવાથી આ ચોરસનું આ છાયાંકિત ભાગનું પણ ક્ષેત્રફળ ચાર સેમી થાય અથવા આપણે મેં જેમ પહેલાં વાત કરી તે મુજબ આપણે ધારો કે અહીં આ આકૃતિ આ રીતના પૂર પૂરી કરીએ તેમજ અહીં પણ આપણે સમાન માપના ચોરસમાં આ આખી આકૃતિને વિભાજિત કરીએ તો આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ચોરસ આઠ સમાન માપના ચોરસ મળે છે આથી આ આકૃતિનું ક્ષેત્રફળ થશે આઠ ચોરસ સેમી આ આઠ ચોરસ સેમીના બરાબર આપણે અડધા ભાગ કરીએ તો આપણને ચાર ચોરસ સેમી મળે જે આ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ થશે તો બાળકો તમે બંને રીતના ક્ષેત્રફળ શોધી શકો વિચારવું જોઈ કે કઈ રીત વધુ સરળ પડશે હવે આ પ્રશ્ન બ જોઈએ તો તેમાં પણ તે જ રીતના આ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે બાળકો અહીં પણ આપણે જોઈ શકાય કે આ ચોરસમાં આ ભાગ અને આ ભાગ બંને સમાન છે પણ અહીં આ ભાગમાં ચોરસ દોરેલા હોવાથી આપણે તેનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ છીએ જ્યારે આ ક્ષેત્રફળ આપણે શોધવા માટે અહીં આ બધી જ લીટીઓ પૂરી કરવી પડે જો આ છાયાંકિત ભાગમાં આ બધી જ લીટીઓ પૂરી કરતાં મને આ રીતના આકૃતિ મળે તો અહીં આ પૂરી આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ચોરસ કવર થતા હોવાથી આ આખી આકૃતિનું ક્ષેત્રફળ નવ ચોરસ સેમી થાય અને તેનો અડધો ભાગ એટલે આપણને નવના અડધા સારા ચાર મળે જે આપણે આગળના ધોરણમાં અપૂર્ણાંક ભાગ તરીકે આપણે શીખી ગયા છીએ એટલે કે ચાર આખા ચોરસ અને એક અડધો ચોરસ જેને આપણે ચાર પોઈન્ટ પાંચ તરીકે દર્શાવીએ છીએ તો ચાર પોઈન્ટ ચાર પાંચ ચોરસ સેમી તે તેનું ક્ષેત્રફળ થશે અથવા બીજી રીત જે મેં તમને હમણાં જ વાત કરી તે મુજબ અહીં આ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો અહીં ત્રણ ખાના આખા છે એટલે તેનું ત્રણ ચોરસ સેમી ક્ષેત્રફળ થાય અહીં અડધા ખાના બરાબર અડધા ખાના ત્રણ છે જેમાં આ બે ખાના ભેગા કરતાં એક ખાનું મળે એટલે આ ત્રણ અને એક આ ચાર ચાર ચોરસ સેમી અને ઉપરાંત એક અડધું ખાનું એટલે ચાર આખા અને એક અડધું ચોરસ આથી સાડા ચાર ખાના થશે એટલે કે ચાર પોઈન્ટ પાંચ ચોરસ સેમી થાય જે આપણો જવાબ થશે થેન્ક યુ